તો આપણે મળીએ બાલકનમાનજી મંદિરના સેવક પરાગભાઈને, જે ફટાકડા વિશે વિસ્તૃત માહિતી આપશે. બાલકનમાનજી મંદિર યુવા ગ્રુપ આયોજિત ફટાકડા વિતરણ સેવા કેન્દ્ર 2022 શ્રી બાલક હનુમાનજી મંદિર યુવા ગ્રુપ આયોજિત ફટાકડા વિતરણ કેન્દ્ર 2022 આ વર્ષે 2022ની અંદર શ્રી બાલક હનુમાનજી મંદિર યુવા ગ્રુપ દ્વારા રાહત દરના સદંત રાહત દરે આ ફટાકડાનું આયોજન કરેલ છે. આ ફટાકડાની અંદર બધા લોકોને રાહત દર વિતરણ કરવામાં આવશે. અમારે ત્યાં જે કોઈ પણ વ્યક્તિ ફટાકડા લેવા આવે, ફૂલઝોડથી લઈને નાના બોમ્બથી લઈને મોટા લઈને, જે પર્યાવરણને નુકસાનનો કારક થાય એવા ફટાકડા રાખ્યા છે અને તદ્દન વ્યાજબી ભાવે રાખેલા છે, જેથી કરી અહીંયા અમારે ત્યાં આવતા લોકો ફટાકડાને રાહતનો લાભ લે, નાના માણસોને લાભ લે, તેમજ જે મધ્યમ વર્ગના લોકો છે તેને ખાસ રાહત રહે એ માટે અહીંયા ફટાકડા કેન્દ્ર અમે ખોલવામાં આવ્યું છે. અમે ગયા વર્ષે કોરોનાની મહામારી હતી એટલે અમારા ગ્રુપને એવું લાગ્યું કે ભાઈ આપણે રાહત દરે નાના વર્ગને મધ્યમ વર્ગને રાહત થાય તે માટે આપણે ફટાકડા કેન્દ્ર ખોલીએ, પણ ગયા વર્ષે સારો પ્રોત્સાહન મળ્યો હતો એના સંદર્ભે આ વર્ષે પણ અમારે ગ્રુપની ઈચ્છા એવી હતી કે આ વર્ષે બી કરી અને આ વર્ષે પણ અમે એ જ રીતે જે ગયા વર્ષે કર્યું તે જ રીતે આ ખલે રાહત દરના આ ફટાકડા વિતરણ આપણે ચાલુ કરેલ છે. રાજકોટની પ્રજાને વિનંતી કે જે કોઈ વ્યક્તિને રાહત દરના ફટાકડા લેવાની ઈચ્છા હોય તો અમે પેટક રોડ ઉપર શ્રી બાલક હનુમાનજી મંદિર પાસે જ આપણે સ્ટોલ નાખેલ છે. અમારી પાસે જ્યાં લગી સ્ટોક હશે ત્યાં લગીન જ અમે આ ફટાકડાના વિતરણ કરવાના છીએ, ત્યારબાદ અમે આ ફટાકડાનું વિતરણ કરવાના નથી. એટલે મિત્રોને વિનંતી કે જે મિત્રોને ઈચ્છા હોય કે અમારો સ્ટોલ છે પાણીના ઘોડા પાસે શ્રી બાલક હનુમાનજી મંદિર, તો આપ બધા મિત્રો અચૂક હાજરી લ્યો એવી અમારી ઈચ્છા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.